આવી ઘટનાઓ સામે આવતી હોય છે, સમાજ માટે આ કેટલું એક એક કલંક સમાન માની શકાય છે કે જે પ્રમાણે મેં કહ્યું કે ખૂબ દુઃખ થાય છે કે જ્યારે એક દિવસના ટોક શોઝમાં પણ અમે જ્યારે એક તરફ વિકાસની વાતો કરતા હોઈએ ને એક તરફ જ્યારે એક ચિત્ર આવું પણ જોવા મળે કે જ્યાં હજી પણ અંધશ્રદ્ધા વિશે વાત કરવી પડે, આ પણ શું કહેશો સમાજ માટે આ કેટલું કલંક કલંકારક છે? બધા ન્યૂ ઇન્ડિયાની વાત કરીએ છીએ કે ભાઈ હવે આપણો દેશ આગળ છે, આપણે આગળ કામ કરવાનું છે, ન્યૂ ઇન્ડિયા બનાવવાનું છે, અને આપણે ચાંદ તારા પર જવાની વાત કરીએ છીએ, કંઈક મૂન પર જવાની બી વાત ચાલી રહી છે થોડા વર્ષોમાં. પણ અનફોર્ચ્યુનેટલી એ સામે યુ નો ધેર્સ અ બિગ કોન્ટ્રાસ્ટ, એ સામે તમે કોન્ટ્રાસ્ટ જોવો છો તો અંધશ્રદ્ધા. હવે તમે કહ્યું કે એક વર્ગમાં, બેન એક વર્ગમાં નથી, ઘણા વર્ગમાં અંધશ્રદ્ધા છે. તમે કોઈ બી લેવલ લેશો તો ઘણા એક્ઝામ્પલ્સ છે, પણ ઘણા વર્ગમાં અંધશ્રદ્ધા છે. હવે થયું શું કે થોડા દિવસ પહેલા આપણે પેપરમાં વાંચ્યું કે મધ્યપ્રદેશમાં વરસાદ નથી આવતો કે વરસાદને લાવવા માટે બે દેડકાઓના કંઈક લગ્ન કરાયા. હવે જો આપણને હસવું આવ્યું, આપણે હસી બી લીધું, રાઈટ? પણ ઇટ ઇઝ અ જોક, ને પહેલા બી જોક હતો, આજે બી જોક છે. પણ અનફોર્ચ્યુનેટલી થાય છે શું કે જ્યારે લોકો આવું વાંચે છે ત્યારે એ લોકોની જે બુદ્ધિ છે, એ લોકોની બુદ્ધિ કહે છે કે આવું આવું આ બધી આ અંધશ્રદ્ધા સાચી છે અને વરસાદ આવશે, એ આવું કરવાથી એમ થશે, પછી બીજા એક્ઝામ્પલ્સ આપીશ, એટલે એ લોકો એમાં માનતા જાય છે. હું એક બીજો ખાસ એટલે એક્ઝામ્પલ આપું કે હું જ્યાં સરસપુરમાં કામ કરું છું ત્યાં એક આવો જ કેસ થયો હતો અમારે, કે કંઈક આવું એક બાબો હતો અને એને કંઈક સ્કિનમાં બધું નીકળી આવ્યું હતું, પેલું કહેવાય ને ચિકન પોક્સ. ચિકન પોક્સ તો એને એના મા બાપ એને ભુવા પાસે લઈ જાય, પછી પેલો શું કહેવાય, એટલે કોઈ એવો ઈલાજ ના કરે. પછી લકીલી મારા જે ત્યાં માણસો હોય છે ત્યાં, એ લોકોએ જબરજસ્તી, નોટ ધેટ જબરજસ્તી, પણ મા બાપને સમજાયા, રિસ્પોન્સિબિલિટી લીધી કે કશું થશે, કારણ કે યુ નો નોર્મલી આ મા બાપ એવું કહે કે મારો છોકરો મરી જશે, મારો એક જ દીકરો, યુ નો એકચ્યુઅલી પેલો છોકરો હતો, એટલે પેલું છોકરાની તો વધારે હાયો એ લોકોને, અને એનો બધા દુનિયાભરના નાટક કર્યા એ લોકોએ, પણ સમહાઉ વી કુડ કન્વિન્સ ધેમ ઇન ટર્મ્સ ઓફ કે ભાઈ આપણે થોડું ટ્રાય કરીએ. અને લકીલી થયું શું કે જ્યારે એને ડૉક્ટર પાસે લઈ ગયા અને તરત એને ફરક પડવા લાગ્યો, એટલે ધેટ વોઝ આઈ વાય યુ આર યુઝિંગ ધ વર્ડ લકીલી. કારણ કે ઘણી વાર શું થાય છે કે ડૉક્ટર પાસે લઈ જાય છે પણ પછી એ લોકો એને દવા નથી કરાવતા. ડૉક્ટર લે છે દવા લખી આપે તો આ લોકો ગરીબ લોકો હોય છે, એટલે એ લોકો દવા એફોર્ડ નથી કરી શકતા, એટલે પછી કહે કે ડૉક્ટર પાસે જવું નથી, આવો બુવાએ છૂછા ફૂફા પેલું બધું ઝાડુ પાડું કરી દીધા અને આવું બધું જે કરાવ્યું એ કરી દીધું. એટલે આમાં બે ઇસ્યુ આવે છે, એક કે આપણે એ લોકોને મનાવીને લઈ જવાનું છે ને બીજા ડૉક્ટર વાળું. હું પછી નેક્સ્ટ પોઈન્ટ પર આમાં વધારે અહીંયા હવે ભૂવાઓને